दर्शन आपे छे। तो अमदावाद में 35 फूटना शिवलिंग ना अनोखा दर्शन, एसटी हाईवे पर 35 फूटना शिवलिंग ना अनोखा दर्शन, 27 लाख रुद्राक्ष ना ने शिवलिंग बनावामां आवशे, रुद्राभिषेक साथे भगवान ने भक्तो रिझवशे। अहीं शिवरात्रिना पर्व ने लईने भक्तोनी भीड़ जोवा मळी छे। अमदावादनी अंदर एक 35 फूट ऊंचू शिवलिंग बनावामां आव्युं छे, रुद्राभिषेक साथे अहीं भक्तो पूजा करी रह्या छे। शिवरात्रिना पर्व ने लईने भक्तोने अहीं मोटी भीड़ जोवा मळी छे। વધુ વિગતે વાત કરો, અમારી સાથે સંવાદદાતા દિવ્ય જોડાઈ ગયા છે, અહીં અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે, શું અપડેટ? જી, ખાસ કરીને રીના જણાવી દઉં કે આજે ભગવાન શિવરાત્રિનો જે શિવનો જે મહિમા અલગ જ હોય છે, સાથે જ આજે સોમવાર અને શિવરાત્રિનો અનેરો સમન્વય થયો છે, જેને લઈને દરેક શિવાલયોમાં હર હર મહાદેવના જે નાદ ગાજી ઉઠ્યા છે, ત્યારે કહી શકાય કે અમદાવાદમાં આ પ્રકારે પ્રથમ વખત કહી શકાય કે 27 લાખના રુદ્રાક્ષવાળું 35 ફૂટનું જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે, ભક્તોની ભીડ અહીંયા જોવા મળી રહી છે। સાથે જ કહી શકાય કે શું છે મહત્વ, શિવરાત્રિના દિવસનું શું મહત્વ છે, સીધી ચર્ચા કરીશું પૂજારી જ પાસેથી કે બાપુ જે રીતે અત્યારે શિવલિંગનું જે ખૂબ મહત્વ હોય છે, સાથે જ આ જ પ્રકારનું આખું આયોજન જે કરવામાં આવ્યું છે, દિવસ દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો અને કેવા પ્રકારની ગતિવિધિ રહેશે? એક તો શિવરાત્રિની પહેલા તો હાર્દિક શુભકામના આપું છું તમામ ભક્તોને, મહાદેવ બસ પ્રસન્ન રહે, મંગળ કરે। શિવરાત્રિનું મહત્વ તમે પૂછ્યું, શિવરાત્રિનું અગાધ મહત્વ છે। આજના દિવસે ઉપવાસ કરવો, આજની રાત્રિ જાગરણ કરવું, આજે કોઈ પણ જીવ શિવ તરફ પ્રયાણ કરે એનું કલ્યાણ થાય ને થાય, આજનો દિવસ મહાન દિવસ છે। આજના દિવસે કોઈ શિવજીના પર એક લોટો જળ ચડાવે તો એને 365 દિવસનું આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત થાય। પણ અહીંયા આગળ વિશેષતા એ છે કે 27 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ છે અને એક શિવલિંગ ઉપર, એક લોટો જો જળ આ શિવલિંગ ઉપર, એટલે કે 35 ફૂટના મહાદેવ ઉપર કોઈ ચડાવશે તો એને 27 લાખ લોટા ચડાવ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે અને 365 દિવસના એટલે કરોડો અભિષેક આજના દિવસે થાય એવો આ મંગલ આયોજન, સાથે 21 કુંડી મહારુદ્ર યજ્ઞ અને શિવ મહાપુરાણ કથા। બટુકભાઈ વ્યાસ 33 વર્ષ પહેલા આ વિશ્વમાં સૌથી પહેલો વિચાર બટુકભાઈને આવ્યો કે રુદ્રાક્ષનું શિવલિંગ બને, અને એ 33 વર્ષથી શિવલિંગ બનાવેલા 11 ઇંચનું, પછી એમ કરતા મોટા થતા અમદાવાદની ધરતીમાં અત્યારે 35 ફૂટના મહાદેવના આપણે પૂજન કરી રહ્યા છીએ। તો મહાદેવની આંખમાંથી પડેલા આંસુમાંથી બનેલું એક અશ્રુબિંદુમાંથી ઉગેલું વૃક્ષ, એમાંથી બનેલું ફળ, એનું નામ છે રુદ્રાક્ષ। જગતના કલ્યાણ માટે સાક્ષાત શિવનું સ્વરૂપ। આમ તો મહાદેવ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, વેદનો મંત્ર આપણે મહામૃત્યુંજય કહીએ છીએ, પણ મારે મંત્રનો અર્થ સમજાવવો છે, એટલે એક મિનિટ મને આપજો। ત્રયંબકમ એટલે ત્રણ આંખવાળા, સુગંધિમ પુષ્ટિવર્ધનમ, જે એની યજન પૂજન કરે એનું તમામ જીવન, બધી જ મનોકા આશા અભિલાષા બધી પરિપૂર્ણ કરે મહાદેવ। પણ ઉર્વા રૂકમ એવ બંધનાત, આ શબ્દ વિશ્વ વિચારવા શબ્દ સમજવા જેવો છે, ઉર્વા એટલે કાકડી, શીભડું, જેમ કાચું હોય ત્યારે વેલા સાથે બંધાયેલું હોય પણ પાકી જાય ત્યારે વેલો જ એને છોડી મૂકે, કાચી કાકડીને તમે ખેંચો તો વેલો ખેંચાઈ જાય પણ એના ડીટીયાથી એને છૂટું ન કરે। આ સંસારની સાથે આપણા આત્માને જોડ્યો છે, આત્મો શીભડું છે અને આ સંસાર વેલો છે, જો શિવની પૂજા કરે તો એ આ સંસારની તમામ આશા અભિલાષા પરિપૂર્ણ કરી, અને જેમ વેલો શિવડાને છોડી દે એમ સંસાર જ આપણને છોડાવે, સંસારને છોડાવનારો જો કોઈ દેવ હોય તો મહાદેવ છે। ધન્યતા તો ખૂબ અનુભવીએ છે, કદાચ કોઈ પૂર્વજન્મના કર્મો હશે અને ખૂબ ખૂબ બધા વડીલોના આશીર્વાદ હશે, પિતૃઓના ખૂબ આશીર્વાદ હશે, ત્યારે જ આ કાર્યના સૌભાગ્ય બનાવ્યા છે ઈશ્વરે, એટલા માટે ઈશ્વરના ચરણોમાં સતસત નમન છે, કોટી કોટી વંદન છે। શકાય કે અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરના તમામ મંદિરોમાં ભગવાન શિવના મંદિરોમાં હર હર મહાદેવના નાદથી દરેક મંદિરો ગુંજી ઉઠ્યા છે। જી બિલકુલ, આભાર દિવ્ય, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવ